હરિભદ્ર સુરી મહારાજ નું ધર્મબિંદુ કઢાવીને વાંચી લેજો. ન ધર્મે માયા, બીજાને પછાડવાના ભાવ સાથે જયારે તમે તપ કરો, ઘરવાળી છટ કરે તો હું અઠમ કરું, ઈ અઠમ કરે તો હમ ભી કિસી સે કમ નહીં, ઈ છૂટી રહે તો હું પૌષક કરું, તમારા મિત્રો સાથે, તમારા પાર્ટનર સાથે, તમારા ફેમિલી સાથે, એને પછાડવા માટે તમે આગળ નીકળવા કોઈ તપ કોઈ દાન કરો, એને માયા કહેવાય. મલ્લીનાથની માયા એ પોતાના છ જણાને પાછળ પાડી આગળ નીકળી જવા માટે હતી, અહીંયા કોઈને પછાડવા માટે નહીં, મારા આત્માનું કલ્યાણ. ન ધર્મે માયા. બોલો, દીક્ષા લેવી છે? હરિભદ્ર સુરી મહારાજે એ પણ શીખવાડ્યું કે દીક્ષા મા બાપ રજા ન આપતા હોય તો માયા કરવાની. બોલો, જેને માયા કરવાની ના પાડી એ જ અમને માયા. આને જ અનેકાંત વાત કહેવાય. ક્યાં એકાંત નથી. હું તમને એટલું પૂછું કે તમે રસ્તામાંથી ચાલ્યા છો, તમને સામેથી ચાર હરણ આવ્યા, એ આ દિશામાં ચાલ્યા ગયા અને આમથી શિકારી આવ્યા. શિકારી તમને પૂછે કે ભાઈ તમે અહીંથી ચાર હરણને જતા જોયા? વોટ ઇઝ યોર આન્સર? તા જૂઠ ના કહેવાય? તમે જોયા કે નથી જોયા? જૂઠ કહેવાય કે ના કહેવાય? તમે ના પાડો છો, ના નહીં પાડવાની. અડધા સાધુ થઈ જાવ તમે. આવા જો બજારમાં ને ઘરમાં ને દુકાનમાં રહેતા હો ને તો વાંધો નથી. ન ધર્મે માયા. દીક્ષા લેવી હોય તો શાસ્ત્ર એમ કે છે, મા બાપ જો ના પાડે ને તો મા બાપ ને કહેવાનું, આજે રાતમાં ભયંકર સપનું આવ્યું હતું અને સપનામાં એક યમરાજ આવ્યો હતો, એને મને ઉચકીને ઉપરથી પછાડવા માંગતો હતો, અને મેં એને કીધું બચાવ બચાવ, તો એને કીધું તું દીક્ષા લે તો બચાવ, ને તો નહીં. તમને તો આવા સપના નહીં આવે. અને મા બાપ જો ડરે એવી વાત છે, જે રસ્તે ધર્મ થતો હોય એ રસ્તે ધર્મ કરે. એ શિકારીને ઊંધા રવાડે ચડાવવાના હરણ આમ ક્યાં હતો, હા હવે જાઉં તો આ બાજુ, એટલે એવી સ્પીડમાં દોડાવવાના કે હરણ એટલી વારમાં પોતાના જંગલની જગ્યામાં. ન ધર્મે માયા. સમજાય? અને એ બેને, મુલુનના બેને સિદ્ધિ તપની પહેલી બારી, બીજી બારી, ત્રીજી બારી, દક્ષાધિપતિને જઈને કીધું કે ગુરુદેવ મારે નથી ઓપરેશન કરાવવું, જો કરીશ તો મારો સિદ્ધિ તપ નહીં થાય, વાસ્કેપ નાખો, મારા જેવા સક્ષેપ નાખો. લગાતાર ત્રણ બારી સુધી બેન કોઈને કીધા વગર પાછા ડોક્ટર પાસે ગયા. ડોક્ટર પાસે ચેક કરાયું, એક્સરે ના મશીન થી ચેક કર્યું. ડોક્ટરે કીધું બેન આ હાલ ડાયગ્નોસિસ મારી પાસે કરાવવાનું ને ઓપરેશન બીજાની પાસે કરાવો. એટલે બેને પૂછ્યું, એટલે તમારી ગાંઠનું તમે ઓપરેશન સર્જરી કરાવી લીધી છે અને પાછા મને પૂછો છો, એટલે તમારી ગાંઠ નથી, દેખાતી જ નથી, તમે ઓપરેશન કરાવ્યું, ક્યારે કરાવ્યું, કયા ડોક્ટર પાસે કરાવ્યું? યસ, બેને કીધું હમણાં જ કરાવ્યું, અઠવાડિયા પહેલા. ક્યાં કરાવ્યું? મુલુંડમાં જવે રોડના ઉપાશ્રયમાં. ઉપાશ્રય ત્યાં કયો સર્જન છે? 600 સાધુનો લીડર આચાર્ય જયઘોષ સુરી નામના બહુ મોટા સર્જન છે, એમનું એક વાસ્કેપ પડ્યો વગર સ્ટિચિસ, વગર સર્જરીએ એને મારી ગાંઠનું ઓપરેશન કર્યું. આ શ્રદ્ધા. એક ભગવાન પાસે પ્રાર્થના કરવા જાઓ ત્યારે તમારી આવી અંદર નાભીના ઊંડાણથી શ્રદ્ધા હોવી છે. જે પ્રભુ પાસે માગીશ 100% મળશે. પણ પહેલા આજે મારે તમને બહુ મહત્વનો પ્રશ્ન કરવો છે. ભગવાન પાસે મંગાય કે ના મંગાય? મારી પાસે 15 મિનિટ છે, એક સરસ ઓપરેશન કરવું છે આજે. આ એક પોઈન્ટ ક્લિયર થઈ જાય ને પછી મજા આવશે પ્રવચન.
ભગવાન પાસે મગાય કે ના મગાય, જલ્દી એક અવાજે બોલો, ખાલી હાકે ના મગાય કે ના મગાય, ભૂકે મંગાય તો શું મંગાય, મોક્ષ જ મંગાય. મોક્ષ સાધવા માટેના જે પણ રસ્તાઓ એ બધું જ માંગી શકાય, એના માટેની બધી જ ઉપયોગ માંગી શકાય. હું સરસ બોલું છું તો બીજા બધા કેવું બોલે છે? શું કીધું? એવું જરૂરી નથી. રાજા શ્રેણી ભગવાન મહાવીર નો પરમ ભક્ત હતો કે નતો, ભગવાન ની બાજુમાં હતો કે ભગવાન ની સામે બેસતો હતો? તમારી જેમ રણખંડ ના ધણી શ્રી કૃષ્ણ ભગવાન નેમિનાથ ના અવલ ભક્ત સાહી ક્ષમતી હતા, બાજુમાં હતા કે સામે હતા? મોક્ષ ની ઈચ્છા તો આ હિન્દુસ્તાન છે, અહીંયા જન્મેલા માટીમાં એવા પરમાણુ છે, અહીંયા જન્મેલા બધાને મોક્ષ ની ઈચ્છા તો હોય છે. એક અભવ્યને છોડી દો, બાકી બધાને મોક્ષ ની ઈચ્છા હોય.